ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બાળકો હું છું શેટા સંદીપ અને આજના આ વિડિયો લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું થર્મોડાયનેમિક્સનું બીજો પાર્ટ્સ ધેટ મીન્સ કે સેકન્ડ લેક્ચર ઓકે પહેલાં લેક્ચરની અંદર આપણે જોયું કે થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિ શાસ્ત્ર ક્યાં લાગુ પડે છે ક્યાં લાગુ પડતું નથી તેમજ એમાં આવતા શબ્દો જેવા કે પ્રણાલી પર્યાવરણ અને નાની મોટી વિશે માહિતી મેળવી અને એમાં જે કંઈ જીનીટના કન્સેપ્ટના પોઈન્ટ હતા એ પણ આપણે સાથે સાથે જોયા હવે આપણે વાત કરવાના છીએ કંઈક ઉષ્માગતિ શાસ્ત્રમાં કઈ રીતે આ બધી ઉર્જાઓ હોય છે જે આ બાળકો ધારો કે હું કોઈ વસ્તુ લઈ લઉં ફોર એક્ઝામ્પલ આ એક બોટલ લઉં છું તો આ બોટલ છે એને જેટલો પણ વજન હશે અને જેટલું પણ કદ એ પોતે રોકતું હશે એને કહેવામાં આવે છે દ્રવ્ય આપણે જાણીએ છીએ સારી રીતે તો આ જે કોઈ દ્રવ્ય છે અને આ દ્રવ્ય જે તમને દેખાઈ રહ્યું છે એ જેટલો પણ જથ્થો રોકે છે જે પણ કાંઈ લાક્ષણિકતા ધરાવે છે એના આધારે એમાં કંઈક ઉર્જા હશે પછી એ અલગ અલગ પ્રકારની કોઈ પણ ઉર્જા હોઈ શકે જેમ કે આની અંદર કંઈક વિદ્યુતીય ઉર્જા હોઈ શકે ચુંબકીય ઉર્જા હોઈ શકે યાંત્રિક ઉર્જા હોઈ શકે શોર્ટમાં આમાં કોઈ પણ પ્રકારની અલગ અલગ પ્રકારની ઉર્જાઓ હોઈ શકે તો એ બધી ઉર્જાનો હું સરવાળો કરું ને બટા તો મને આ દ્રવ્યની મને આ પદાર્થની રહેલી ઊર્જા મળે એટલે કે એને કહેવાય આંતરિક ઊર્જા ધ્યાનથી સાંભળજો હું તમારી સમક્ષ ઊભો છું તો મારે કંઈક વજન હશે મારે કંઈક દ્રવ્યતા ગણવું હોય તો ગણી શકું નું હું માય સેલ્ફને દ્રવ્ય તરીકે લઈ શકું કેમ કે મારે વજન પણ છે અને હું કંઈક જગ્યા રોકીને પણ અહીંયા ઊભો છું અને જે આ વસ્તુને આવી વસ્તુ આવી લાક્ષણિકતા હોય એને આપણે દ્રવ્ય કહીએ છીએ રાઈટ તો મારી અંદર જેટલી પણ પ્રકારની ઊર્જા છે જેમ કે ઊભો છું તો સ્થિતિ ઊર્જા છે અંદર કંઈક ને કંઈક પ્રકારે વાહકતાનો ગુણધર્મ હોવાના કારણે વિદ્યુતીય ઉર્જા ગણી શકું શોર્ટમાં કોઈ પણ પદાર્થમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી ઊર્જાનો સમાવેશ હોય છે એ બધી ઊર્જાનો સરવાળો કરો તો એક ઉર્જા મળે જેને કહેવાય ઇન્ટરનલ એનર્જી અંદરની ઉર્જાનું કહેવાય ઇન્ટરનલ એનર્જી જેને ગુજરાતીમાં કહેવાય આંતરિક ઊર્જા તો બળકો આપણે કાલના લેક્ચરમાં મતલબ કે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા અવસ્થા વિધેય કે કોઈ પણ પદાર્થની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉષ્મા ગતિ શાસ્ત્ર દ્વારા સમજાવી શકાય છે હા યા તો મારે કોઈ પદાર્થની પ્રારંભિક અને અંતિમ અવસ્થા એની આંતરિક ઉર્જા દ્વારા સમજાવી છે મતલબ કે શરૂઆતમાં કોઈ પદાર્થ લઉં તો એની આંતરિક ઉર્જા શું હોય પછી એની અવસ્થા બદલાઈ જાય પછી આંતરિક ઉર્જા શું હોય તો એક પ્રકારે અવસ્થા વિધેય ભણવાનું છે અવસ્થા તરીકે એક ફંક્શન ભણવાનું છે કયું એ પદાર્થનો આંતરિક ઊર્જાનો ગુણધર્મ જે આ બાળકો પ્રશ્નને ધ્યાનથી સાંભળજો આંતરિક ઊર્જા અવસ્થા વિધેય તરીકે સમજાવો મતલબ એવું કહે છે તમે અવસ્થા વિધેય કોને કહો મને સમજાવો ચલો કાલે ભેડા ને અવસ્થા વિધેય કોને કહેવાય કે અવસ્થા વિધેય એને કહેવાય કે જે પોતાની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થામાં ફેરફારો દર્શાવે એને કહેવાય અવસ્થા વિધેય તો શું આ પદાર્થની અંદરેલી આંતરિક ઉર્જા એ અવસ્થા વિધિ છે આપણે ચેક કરવાનું છે ઓકે તો સૌપ્રથમ તો આપણે આ શબ્દને સમજશું કે કોને આંતરિક ઉર્જા કહેવાય તો બાળકો નોંધ કરતા જજો અને સમજતા જજો કે દરેક પદાર્થમાં કોઈ પણ પદાર્થ લઈ લેવાનો તમને ઈચ્છા થાય હોય બરાબર દરેક પદાર્થમાં તેના દ્રવ્યના આધારે કોઈ પણ પદાર્થ હશે તેમ દ્રવ્ય તો કહી શકો છો તો એ દ્રવ્યના આધારે અને તેની લાક્ષણિકતાના આધારે જો ઘન હોય પ્રવાહી હોય કે વાયુ હોય એ દરેક પદાર્થની અંદર કંઈક દ્રવ્ય હશે અને દ્રવ્યની સાથે સાથે કંઈક લાક્ષણિકતા પણ હશે તો એ બંને વસ્તુઓના આધારે એમાં ઘણી બધી ઊર્જા સમાયેલી હોય છે જેવી કે રાસાયણિક ઉર્જા હોય વિદ્યુતીય ઉર્જા હોય કે પછી આંતરિક ઉર્જા હોય કે આવી અન્ય પ્રકારની કોઈ પણ અલગ અલગ પ્રકારની ઉર્જા હોય બધી ઉર્જાનો સરવાળો કરું તો મને જે મળે છે તેનું હું પદાર્થની આંતરિક ઉર્જા કેપિટલ યુ વડે દર્શાવું છું એટલે યુ કહે છે વ્યાખ્યા કોઈ જગ્યાએ નહીં પૂછે બેટા પણ એટલીસ્ટ તમને ખબર તો હોવી જોઈએ ને કે આંતરિક ઊર્જા કોને કહેવાય તો કોઈ પણ પદાર્થની અંદરની બધી જ ઉર્જાના સરવાળાને કહી શકાય પદાર્થની આંતરિક ઊર્જા યુ હવે શું આ આંતરિક ઊર્જાથી અવસ્થા વિધિ છે યા નહીં મતલબ કે અવસ્થા બદલાય તો ઉર્જામાં શું ફેરફાર આવે છે કે નહીં એ આપણે ચકાસવાનું છે હા એમસીક્યુ તમને પૂછાઈ શકે કે આંતરિક ઉર્જામાં કઈ રીતે તમે ફેરફાર લાવી શકો તો બાળકો યાદ રાખજો આ ત્રણ મુદ્દા હું જે બોલવા જઈ રહ્યો છું એ ચેપ્ટર પૂર્ણ થાય ત્યાં સુધી દરેક દાખલામાં આવે ત્યાં સુધી આવશે આવશે ને આવશે જ માઇન્ડમાં સેટ કરજો ઓકે કઈ રીતે આંતરિક ઉર્જા બદલી શકો પહેલું ઉષ્મા પ્રણાલીમાં જશે તો બહાર આવશે જે પણ કાંઈ પદાર્થ લીધો છે એને આપણે પ્રણાલી તરીકે લઈએ બરાબર ધારો કે આમાં હું ઉષ્મા આપું તો આની અવસ્થા બદલાય ને બરફનો ટુકડો એમાં બહારથી ઉર્જા આપું તો અવસ્થા બદલાય યસો નો અધરવાઇઝ આ જે પ્રણાલી છે એમાંથી ઉષ્મા બહાર ખેંચી લો કોઈ પણ પદાર્થમાં કાં તો તમે ઉષ્મા ઉર્જાને અંદર દાખલ કરો તો ફેરફાર થાય કાં તો બહાર કાઢો તો ફેરફાર થાય આમ અંદરની આંતરિક ઉર્જામાં એ ફેરફાર થઈ શકે બધા એટલે એ પણ આપણે આગળ જોઈશું કે કઈ રીતે ફેરફાર થાય છે ઓકે ચલો બીજું પ્રણાલી ઉપર તો પ્રણાલી દ્વારા કાર્ય કરવામાં આવે તો પણ આંતરિક ઉર્જામાં ફેરફાર થાય જે આ બાળકો કોઈ પ્રણાલી હોય અને એની ઉપર હું કોઈ બાહ્ય કાર્ય કરું તો એમાં કંઈક ફેરફાર થાય અધરવાઇઝ એ પ્રણાલી જે છે એના દ્વારા જ કાર્ય કરવામાં આવે તો પણ આંતરિક ઉર્જામાં ફેરફાર થાય છે અને એ આપણે હમણાં આની પછી જોવાના છે કે કઈ રીતે કાર્ય પ્રણાલી ઉપર અને પ્રણાલી દ્વારા કરવામાં આવે તો આંતરિક ઉર્જામાં ફેરફાર થાય છે બરાબર એ આપણી પહેલી થિયરી રહેશે હવે બીજો કઈ રીતે ફેરફાર થાય દ્રવ્ય પ્રણાલીમાં ઉમેરાય કા તો દૂર થાય એ વાત પણ સાચી તમારી પાસે પાણી ભરેલો એક ગ્લાસ હોય એમાં થોડું પાણી બહાર બાદ લો કે થોડું પાણી વધારે નાખ દો તો ઉમેરવાથી કે બાદ કરવાથી દ્રવ્યમાં ફેરફાર થાય દ્રવ્યમાં ફેરફાર થાય એટલે જથ્થાત્મક ફેરફાર થયો એટલે અંદરેલી ઊર્જામાંય ફેરફાર થાય આમ આંતરિક ઉર્જામાં તમે ત્રણ રીતે ફેરફારો લાવી શકો છો ઓકે બાળકો તો ત્રણમાંથી આપણે પહેલો ટોપિક કયો ભણવાના છે પ્રણાલી ઉપર કે દ્વારા કાર્ય કરવામાં આવે શોર્ટમાં કાર્ય દ્વારા આપણે સમજશું કે આંતરિક ઊર્જામાં કેવો ફેરફાર થાય છે સમજ પડી તો આજનો પહેલો પ્રશ્ન ઉપરનો પ્રશ્ન ત્રણ નંબર હતો ને એ ખાલી ટાઈટલ માટે હતો પ્રશ્નનો જ રાઈટ પ્રશ્ન અહીંથી સ્ટાર્ટ થાય છે પૂછાવાનો હોય એક્ઝામમાં એ કઈ રીતે પૂછાય કાર્ય દ્વારા આંતરિક ઊર્જાનો ફેરફાર સમજાવો હવે એ કોઈને કોઈપણનો ફેરફાર ને કોઈ દર્શાવો છો ડેલ્ટા વડે અને ડેલ્ટા યુ કરું એનો મતલબ એમ થયો કે એની અંતિમ અવસ્થા માઇનસ પ્રારંભિક અવસ્થા એટલે બે અવસ્થાનો ફેરફાર એટલે ફેરફારનો સિમ્બોલ ડેલ્ટા કોનો ફેરફાર આંતરિક ઉર્જાનો એટલે ડેલ્ટા યુ તમારે શોધવાનો છે કાર્ય દ્વારા ઓકે ચલો કઈ રીતે ફેરફાર લાવશું એ માટે એક પ્રેક્ટિકલ કરવાનો છે શું કરવાનો છે પ્રેક્ટિકલ જે આ બાળકો જો ન સમજ પડે તો મારો કોન્ટેક કરી તમે ટોપિક ડિસ્કસ કરી શકો છો પણ આઈ હોપ કે બધા ટોપિક સિમ્પલ જ છે અને સિમ્પલ વેવથી જ હું ભણાવું છું એટલે યાદ પણ રહી જશે અહીંયા જ પણ કોન્સન્ટ્રેટ સાથે ભણવાનું ઓકે ચલો હું જે બોલું એને ઇમેજિશન કરતું જવાનું સાઈડમાં ફોર એક્ઝામ્પલ ધારો કે એક થર્મોસ ફ્લાક્સમાં તમે સૌ કોઈ જાણો છો થર્મોસ ફ્લાક્સ એટલે શું કે જેમાં ઠંડુ ભરો તો ઠંડુ રહે ગરમ ભરો તો ગરમ રહે તો આવું એક થર્મોસ ફ્લાક્સ લીધું અને એમાં પાણી ધરાવતી પ્રણાલી લઈએ એટલે થર્મોસ ફ્લાક્સ લેવાનું છે અને એ થર્મોસના ફ્લાક્સમાં પાણી ભરવાનું છે એ પાણી આપણા માટે થઈ ગઈ પ્રણાલી ઓકે ચલો હવે શું કરવાનું આપણી જે પ્રણાલી છે એટલે કે જે પાણી છે અને પર્યાવરણ એટલે કે એની બહારનો જે વિસ્તાર છે એ બંને વચ્ચે ઉષ્માનો વિનિમય થશે નહીં મતલબ કે અહીંયા જે થર્મોસ લેવામાં આવ્યું છે એમાં જે પાણી છે અને જે બહારનું વાતાવરણ છે પર્યાવરણ એ બંનેની વચ્ચે કોઈ પણ પ્રકારની ઉષ્માનો કોઈ પણ પ્રકારની ઉર્જાનો આપલે થતી નથી વિનિમય થતો નથી કારણ શું તો કે આને કહેવાય સમોસમી પ્રક્રમ જે આ બાળકો જો એક આકૃતિ દોરી છે એ આજે દોર્યું ને આ બીકર આ બીકરમાં પાણી ભરેલું છે શું ભરેલું છે બેટા પાણી એ પાણી આ બહારના તમારા પર્યાવરણની સાથે ક્યુ ક્યુને આપણે ઉષ્મા કહીશું બાળકો જે આ ઉષ્માને સિમ્બોલાઈઝ કરવા માટે આપણે ક્યુ સ્મોલ ક્યુનો ઉપયોગ કરશું તો એમ કહેશું કે ભાઈ ક્યુ એટલે ઉષ્મા બહારની અંદર ને જતી ને અંદરની બહાર ને જતી કેમ તે બોલું થર્મોફ્લાક્સ છે ને થર્મોફ્લાક્સની ખાસિયત હતી અંદરનું બહાર ને બહારનું અંદર જવા દે નહીં તો અહીંયા ઉષ્માની આપલે થતી નથી ધેટ અંદર ઉષ્મા ઉષ્મા બહાર તો એક આપણે સમોસમી સમોસમીનો ઉષ્માનું વાતાવરણ રાખશે અંદરનું અંદર બહારનું બહાર આપણે ભણ્યા હતા ને પેલા લેક્ચરમાં કે ન જેની પાસે ઉષ્મા વધારો હોય ઉર્જા વધારો હોય ત્યાંથી ઓછી ઉર્જા તરફ ઓછા તાપમાન તરફ વહન થાય ગરમીનું ઉષ્માનું હાયાના પણ અહીંયા એવું થતું નથી કેમ કે આ થર્મોસ ફ્લાક્સની જે દિવાલો છે બટા થર્મોસ ફ્લાક્સની જે દિવાલો છે એ દિવાલો બહારની ઉર્જાને ઉર્જાને બહાર નહીં જવા દે એટલે કે આ જે પ્રક્રિયા છે હું નામ આપીશ સમોસમી પ્રક્રમ સમોસમી પ્રક્રિયા કે જેમાં શું થાય નહીં તો ઉષ્માની આપલે થાય નહીં કોની વચ્ચે ન થાય પ્રણાલી અને પર્યાવરણની વચ્ચે તો આવી પ્રણાલી અને પર્યાવરણને અલગ કરતી દિવાલને સમોસમી દિવાલ કહેવાય સમોસમી દિવાલ કોને કહેવાય તો કે આજે થર્મોસની દિવાલો છે એને સમોસમી દિવાલો કહે છે સમોસમી દિવાલો એટલે શું જો સમોસમી શબ્દ પડે ને કાને એટલે યાદ રાખજો કે એવું કહેવાનું કે અહીંયા ઉષ્મા ઝીરો છે મતલબ કે ઉષ્માની આપલે થતી નથી એને સમોસમી કહેવાય ખો ભળી એનો બઢી પહેલાં તો આંતરિક ઉર્જા કોને કહેવાય ચલો એ કોઈ પણ દ્રવ્ય જે કંઈ અંદર ઉર્જા ધરાવે છે બધી ઉર્જાના સરવાળાને કહેવાય એની આંતરિક ઉર્જા એનો ફેરફાર કાર્ય દ્વારા કરવો છે તો કાર્ય હજી મેં કર્યું નથી પણ કાર્ય કરવા માટે એક પ્રણાલીનું નિર્માણ કર્યું કેવી પ્રણાલી થર્મોસનો ફ્લાસ લીધો એમાં પાણી ભર્યું હવે એ પાણી એટલે મારી પ્રણાલી અને એની આસપાસનું વાતાવરણ એટલે પર્યાવરણ એ બંનેની વચ્ચે કોઈપણ પ્રકારની ઉષ્માનો આપણે ન થાય તો એવી પ્રક્રિયાને કહેવાય સમોસમી પ્રક્રમ અને એ બંનેને અલગ પાડતી દીવાલ પ્રણાલી અને પર્યાવરણને અલગ પાડતી દીવાલ જેને કહેવાય સમોસમી દીવાલ ખબર પડી ઓકે ચલો હવે ધારો કે મેં શરૂઆતમાં પ્રણાલી લીધી તો એ પ્રણાલીને કંઈક નામ આપીએ ધારો કે પ્રારંભિક અવસ્થા પ્રણાલીની એ છે જો મેં વચ્ચે એ કરેલો છે કે શરૂઆતમાં જે મેં પાણી લીધું એમાં કોઈ ફેરફાર નથી એટલે મેં જે અવસ્થા મૂકી એ અવસ્થાને હું એ કહી દઉં અને એ અવસ્થા ધરાવતું પાણીનું તાપમાન ટી એ છે આંતરિક ઉર્જા યુ એ છે હવે મારે કાર્ય દ્વારા શું કરવાનું બેટા અવસ્થામાં પરિવર્તન લાવવાનું તો આ પ્રણાલીની અવસ્થામાં બે રીતે ફેરફાર થાય છે જે આ બાળકો આ જે પ્રણાલી અત્યારે આપણે લીધેલી છે ને એ પ્રણાલીમાં કુલ બે પ્રકારે ફેરફારો આપણે લાવશું પહેલો ફેરફાર કોના દ્વારા લાવશું તે કે યાંત્રિક કાર્ય દ્વારા કયું કાર્ય યાંત્રિક કાર્ય મિકેનિકલ ટાઈપનું કાર્ય આંતરિક ઉર્જામાં બે રીતે ફેરફાર લાવવાના છે એક યાંત્રિક કાર્ય કર્યા દ્વારા તમે સૌ કોઈ જાણતા છો સાયકલના પેડલો હોય સાયકલને જે પેડલ મારવામાં આવે ને ધારો કે એવા પેડલોને આ પાણી ભરેલા પાત્રમાં રાખો અને પછી ફેરવો ક્યાં સુધી ફેરવવાના કે જ્યાં સુધી એ પાણીની અંદર એક કિલો ઝૂલ જેટલું કાર્ય ન થાય જે આ બાળકો એક કિલો ઝૂલ જેટલું કાર્ય કરવાનો એક કિલો ઝૂલ જેટલું કાર્ય એટલે શું તો તમે પેડલો ફેરવશો બટા એટલે પાણી છે ને એ ગતિમાં આવશે એ ગતિ ધીમે 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 એટલી જ બધી થઈ જશે કે પાણીના કણોની કંઈક ગતિ ઉર્જા ઉત્પન્ન થશે એ ગતિ ઊર્જા એક કિલો ઝૂલ જેટલી ન થાય ત્યાં સુધી પાણીમાં પેડલોને ફેરવીને એટલે કે ગુમાવીને આટલું કાર્ય કરવામાં આવે છે તો વિચાર કરો શરૂઆતમાં અવસ્થા કેટલી હતી પ્રણાલીની એ નોર્મલ પાણીની હવે પાણી ઘૂમી રહ્યું છે ગતિ કરી રહ્યું છે અવસ્થા બદલાય છે થોડું ગરમ પણ થઈ જશે તો નવી અવસ્થા કઈ મળી તો નવી અવસ્થા મળશે બી કઈ અવસ્થા મળશે બધા બી કે જેનું તાપમાન કંઈક અલગ હશે ટીબી ઊર્જા ઉર્જા કંઈક અલગ હશે યુબી તો આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો તો કે ફેરફારને કહેવામાં આવશે ડેલ્ટા યુ એટલે કે યુબી યુબી એટલે શું જેની અંતિમ અવસ્થા મળી એની ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા આ થઈ ગયો આંતરિક ઉર્જાનો ફેરફાર તાપમાનમાં પણ ટીબી માઇનસ ટી એ લખાય છે યસો નો અને બાળકો બીજી વસ્તુ અહીં જે પણ કંઈક કાર્ય થયું અહીં કાર્ય પ્રણાલી પર કરવામાં આવ્યું છે પ્રણાલી તો ત્યાં ને ત્યાં જ હતી પેડલો ક્યાં ફેરવામાં આવ્યા પાણી પર પાણી એટલે કોણ પ્રણાલી તો પ્રણાલી ઉપર કાર્ય કર્યું ને તો હંમેશા યાદ રાખજો કે જ્યારે જ્યારે કાર્ય પ્રણાલી ઉપર કરવામાં આવે એ કાર્યને પોઝિટિવ લેવાનું એ મૂલ્યને પોઝિટિવ લેવાનું હા બાળકો દાખલા ગણતા છો ને ત્યાં ઘણીવાર વાર એમ કહેશે કે પ્રણાલી ઉપર કાર્ય આટલું કરવામાં આવ્યું તો દાખલામાં એ જે કિંમત આપી હોય ને એને પ્લસ લેવાની કાર્ય કોના પર થયું પ્રણાલી પર તો જ્યારે જ્યારે કાર્ય પ્રણાલી પર કરવામાં આવે છે ત્યારે એ કાર્ય હંમેશા પોઝિટિવ હોય છે અને એ તમારી આંતરિક ઉર્જા બરાબર લઈ શકો તમે ક્યારે જ્યારે કાર્ય પ્રણાલી ઉપર થાય ત્યારે તો આમ કાર્ય છે એ પોઝિટિવ સાઇન થશે ડેલ્ટા યુ બરાબર એટલે ધન સંજ્ઞાનો અહીંયા મળશે કાર્ય ઓકે અહીંયા તેમ કોઈ ઉષ્મા આપી નથી કંઈ કર્યું નથી ખાલી કાર્ય કર્યું પ્રણાલી ઉપર હવે આ જ કાર્ય બીજી રીતે પણ થાય વિદ્યુતીય કાર્ય કયું કાર્ય વિદ્યુતીય કાર્ય ધારો કે હું બે વિદ્યુત ધ્રુવોને પાણીમાં ડૂબાડી દઉં અને પછી વિદ્યુત પ્રવાહ આપું તો શું થાય યાદ હોય એક પટ્ટી જાડી થતી હતી ને એક પટ્ટી પાતળી થતી હતી એવો કઈ પ્રયોગ આવતો હતો દસમામાં તો એ પટ્ટી જાડી અને પાતળી થાય ત્યારે એક પરની બધી જે ધાતુઓ છે બીજી પર ચડે કોના દ્વારા ચડે પાણી દ્વારા પાણીમાં રહેલા આયનો દ્વારા તો એમ કાર્ય કોના દ્વારા થયું પ્રણાલી દ્વારા થયું પ્રણાલી ઉપર ન થયું કહેવાય યાદ રાખજો પેડલો ચલાવતા હતા ત્યારે પ્રણાલી ઉપરતું વિદ્યુત રોહ ડૂબાડો છો ત્યારે અંદરની જે પ્રક્રિયા છે અંદર જે પ્રોસેસ થાય છે એ પાણી કરે છે એટલે કહી શકાય કે વિદ્યુતય કાર્ય પણ જો એક કિલોઝૂલ કરવામાં આવે તો એ કેવું મળે યાદ રાખજો મારે અહીંયા માત્ર આંતરિક ઊર્જાનો ફેરફાર બતાવવાનો છે કાર્ય દ્વારા એટલે હું સાબિત કરી શકીશ કે અહીંયા આંતરિક ઊર્જામાં જો ફેરફાર થાય તો અવસ્થા બદલાય સમજો મારે એ સાબિત કરવું છે કે આંતરિક ઊર્જાની અવસ્થા બદલાય છે પ્રારંભિકમાંથી અંતિમ જાય છે અને જો પ્રારંભિકમાંથી અંતિમ જતી હોય ને બધા તો આપણે કહી શકીએ કે આ અવસ્થા વિધેય છે હું આ થિરી ભણાવું છું એનું કારણ એ છે મારે એ સાબિત કરવું છે કે આંતરિક ઊર્જા એ અવસ્થા વિધેય છે અને જો અવસ્થા વિધેય હશે તો ઉષ્માગતિશાસ્ત્ર લાગુ પડશે તો કોઈ પણ વસ્તુ અવસ્થા વિધેય છે યા નહીં કેમ ખબર પડે એની અવસ્થા જો બદલાય ને તો અવસ્થા વિધેય છે અવસ્થા ન બદલાય તો અવસ્થા વિધેય નથી તો અવસ્થા બદલાણી કે ન બદલાણી તો પહેલાં કાર્યમાં બદલાણી બીજા કાર્યમાં ધારો કે હું કરવા જાઓ કયું કાર્ય કરવા જાઓ એક કિલો જૂલ જેટલું વિદ્યુતીય કાર્ય કરવામાં આવે તો પણ નવી અવસ્થા બી મળશે કારણ કે વિદ્યુતીય કાર્ય થાય એટલે ને પાણીમાં ફેરફાર થાય પણ એ ફેરફાર પાણી દ્વારા આવ્યા બટા વિદ્યુત પ્રવાહ પસાર થવાનો થતો હોતો પણ પછી આગળની પ્રોસેસ પાણીના આયનોએ ખુદ કરી એટલે અહીંયા જે તાપમાન મળ્યું એ ટીબી ઊર્જા મળી એ યુ અને આંતરિક ઊર્જામાં થયેલો ફેરફાર એ જોવા જશો તો પહેલાં ડેલ્ટા ટી એટલે શું લખાય ટી બી માઇનસ ટી એ અને આંતરિક ઉર્જામાં શું લખાય યુ બી માઇનસ યુ એ અને અહીંયા જે વિદ્યુતીય કાર્ય પ્રણાલી દ્વારા કરવામાં આવ્યું છે જે આ બાળકો યાંત્રિક કાર્ય પ્રણાલી ઉપર થયું હતું અને વિદ્યુતીય કા કાર્ય પ્રણાલી દ્વારા કરવામાં આવ્યું છે એના વડે કરવામાં આવ્યું છે તો કાર્ય ઋણ મળશે એટલે કે ડેલ્ટા યુ બરાબર માઇનસ ડબલ્યુ ઘણા સવાલ થતો છે આ ડબલ્યુ લેશું ડબલ્યુ ને કહેવાય વર્ક વર્ક એટલે કાર્ય સિમ્બોલ આપ્યો મેં ડબલ્યુ નો ઓકે તો આ અહીંયા પ્રશ્ન પૂર્ણ થાય છે કે જેમાં આપણે સાબિત કર્યું કે આંતરિક ઊર્જાના ફેરફાર દ્વારા અવસ્થા બદલાય છે જો આંતરિક ઉર્જાનો ફેરફાર મળતો હોય તો અવસ્થા પણ બદલાતી હોય અને જ્યાં અવસ્થા બદલાતી હોય ત્યાં ઉષ્માગતિ શાસ્ત્ર એન્ટ્રી આપે કેમ તે પ્રારંભિક અને અંતિમ બે અવસ્થાઓ છે તો બંનેનું વર્ણન ઉષ્માગતિ શાસ્ત્ર કરી શકશે નોટ કર લો દરેક પોઈન્ટ કોઈ પોઈન્ટ ન સમજાય તો મારો કોન્ટેક કરી શકો છો પહેલાં બધા પોઈન્ટ નોટ કર લો બધા અહીં આપણો આ પ્રશ્ન પૂર્ણ થાય છે કે જેમાં આપણે બતાવ્યું કે જો કાર્ય પ્રણાલી ઉપર થાય તો પોઝિટિવ કાર્ય મળશે પોસિ પોઝિટિવ આંતરિક ઉર્જાનો ફેરફાર મળશે પણ કાર્ય પ્રણાલી દ્વારા થાય તો નેગેટિવ કાર્ય મળશે ઓકે જે મેં બોર્ડ પર લખાવ્યું એ જ તમારે લખવાનું છે બુકમાં વાંચો જશો કન્ફ્યુઝન થશે એટલે અહીંયા રહેલું બધું કાર્ય નોટ કર લો ઓકે બાળકો તો હવે આગળ જોઈએ બીજી કઈ રીતે તમે આંતરિક ઉર્જામાં ફેરફાર લાવી શકો છો કે આંતરિક ઉર્જાનો ફેરફાર ઉષ્માના દ્વારા લાવી શકાય છે કઈ રીતે લાવી શકાય છે એને આપણે વ્યવસ્થિત સમજશું સૌપ્રથમ ઉષ્મા શું છે એના વિશે આપણે ડિસ્કસ કરશું તો બાકો પોઈન્ટ ટુ પોઈન્ટ નોંધ કરતા જજો ઉષ્મા એટલે કે એક પ્રકારની હીટ હીટ એનર્જી કહી શકો તમે એ શું છે એના દ્વારા કઈ રીતે તમે ફેરફાર લાવો છો પણ ધ્યાન રાખવા બાબત શું કે પ્રણાલીની આંતરિક ઊર્જામાં ફેરફાર તમારે કાર્ય કર્યા વગર આગળ આપણે કાર્ય દ્વારા લાવ્યા હતા ને તો હવે સાબિતી શું કંઈ કાર્ય થયું કે નહીં તો એક બાબત એ નોટિસ રાખવાની છે કે તમે આંતરિક ઉર્જામાં ફેરફાર લાવો ત્યારે કોઈ કાર્ય તમારે નથી કરવાનું સમજ પડી ગઈ તો કાર્ય કર્યા વગર ઉષ્મા દ્વારા ફેરફાર લાવી શકાય છે જે આ બાળકો જો તમે કોઈ કાર્ય ન કરો પ્રણાલી ઉપર કે પ્રણાલી દ્વારા તેમ છતાં પણ આંતરિક ઉર્જામાં ફેરફાર લાવી શકાય છે જે પ્રણાલી હોય તેમાં કઈ રીતે કે ઉષ્મા આપો કા તો ઉષ્મા લઈ લો સમજ પડી સાદી ભાષામાં કાં તો પ્રણાલીમાં ઉષ્મા નાખો એટલે ફેરફાર થઈ ગયો કાં તો પ્રણાલીમાંથી ઉષ્માને બહાર કાઢી લો તો ફેરફાર થઈ ગયો તો એ અભ્યાસ આપણે અહીં કરવાનો છે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે યાદ રાખજો હંમેશા શું થતું હોય છે કે જે પ્રણાલી હોય એ અને જે પર્યાવરણ છે એ એ બંનેની વચ્ચે ઉર્જાનો વિનિમય થતો હોય છે ઉર્જાની આપલે થતી હોય છે વાતાવરણ અને પ્રણાલી વચ્ચે તો એ જે આપલે થાય છે એ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જાના વિનિમય દ્વારા ઉર્જાનો વિનિમય તો થતો હતો બેમાં અને બે વચ્ચે ઉર્જાનો વિનિમય થાય તો બેના તાપમાનમાં ફેરફાર થાય તો એ પ્રણાલી અને પર્યાવરણના તાપમાનના તફાવત સ્વરૂપે કંઈક મળી આવે છે જેને ઉષ્મા ક્યુ કહે છે સમજો તમારી પાસે પ્રણાલી છે એનું ટેમ્પરેચર અલગ હશે અને પર્યાવરણ છે એનું ટેમ્પરેચર અલગ હશે તો બંનેના તાપમાનના તફાવત સ્વરૂપે જે મળી આવે એને ઉષ્મા ક્યુ કહેવામાં આવે છે ખબર એ ઉષ્મા શું છે મેં તમને ભઠ્ઠાવાળું ઉદાહરણ આપ્યું હતું કે ભઠ્ઠી જે તાપની સળગતી હોય તે અને તમે બંને વચ્ચે ઉભા રહ્યો મતલબ બંને પાસ પાસ ઉભા રહ્યો તો બંનેની વચ્ચે ફીલ કોને થવાનું છે ગરમી તમને જ થાય નજીક ઉભા રહ્યો એટલે ગરમ ગરમ લાગવા મળે પગમાં નજીક ઊભા હોય ત્યારે તો એ ગરમ શું છે તો બંનેના તાપમાન સ્વરૂપે તફાવત તો મળવાનો છે અને બેના તાપમાનનો તફાવત એ ઉષ્મા છે અને એ હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ વહીને જાય એટલે ભઠ્ઠીનું તાપમાન તો વધારે હોય અને આપણા બોડીનું ટેમ્પરેચર ઓછું હોય તો એ ત્યાંથી ઉષ્મા વહન થતી થતી તમારી પાસે આવે છે તો એ બીજું કંઈ નહીં એક પ્રકારની ઉષ્મીય ઉર્જા છે જેને આપણે ક્યુ કહીશું ઓકે તો હવે સમજવાનું શું છે કે આંતરિક ઉર્જાનો ફેરફાર તમે લાવશો કઈ રીતે તો બાળકો ધ્યાનથી સાંભળજો કે ધારો કે તમારી આ જે પ્રણાલી છે કે પ્રણાલી વાતાવરણમાંથી ઉષ્માનું શોષણ કરે વાતાવરણમાંથી એટલે કોણ પર્યાવરણમાંથી ઉષ્માનું શોષણ કર્યું તો પ્રણાલી વડે શોષણ થયેલી ઉષ્મા એટલે કે ક્યુ હંમેશા પોઝિટિવ રહેશે કારણ કે એને બહારથી ઉષ્મા લીધી છે એટલે એ ક્યુ પોઝિટિવ રહેશે ધારો કે કોઈ દાખલો છે એ દાખલામાં એવું કહેવામાં આવ્યું કે કોઈ પ્રણાલીએ પાંચ જૂલ ઉષ્માનું શોષણ કરેલું છે રાઈટ કોઈ પ્રણાલીએ શું કર્યું પાંચ જૂલ ઉષ્માનું શોષણ કરેલું છે તો એની ઉષ્મા પ્લસ ફાઈ લખવામાં આવશે નેગેટિવ નહીં પોઝિટિવ પ્લસ ફાઈ તરીકે લેવામાં આવશે આ અર્થ થઈ ગયો દાખલા ગણવા માટે અને એની આંતરિક ઉર્જા કેટલી હતી કારણ કે કાર્ય તો કોઈ થયું નથી તો કાર્ય ન થયું હોય ત્યારે આંતરિક ઉર્જાનો ફેરફાર એ પ્લસ ક્યુ વડે લેવામાં આવે છે એ જ રીતે પ્રણાલી દ્વારા પ્રણાલી દ્વારા પર્યાવરણમાં ઉષ્માને મુક્ત કરવામાં આવે છે તો માઇનસ એટલે કે માઇનસ ક્યુ લેવાનો ક્યારે જ્યારે પ્રણાલીમાંથી પર્યાવરણમાં ઉષ્મા જતી હોય ત્યારે તો આનો અર્થ એવો થયો આંતરિક ઉર્જા બરાબર માઇનસ ક્યુ આવશે શોર્ટમાં યાદ રાખવા માટે યાદ રાખજો કે પ્રણાલીથી ક્યાં જવાનું પર્યાવરણ તો માઈનસ પરંતુ પર્યાવરણથી જો પ્રણાલી તરફ આવતા હોઈએ તો પ્લસ ક્યુ લેવામાં આવે છે આ તો ઉષ્માનો ટોપિક એક્ઝામોમાં ન આવે પણ દાખલાઓમાં એમસીક્યુમાં આ કન્સેપ્ટ ચોક્કસ આવે સમજ પડી બધા બાળકોને એક બે વાર વાંચજો અને મેં જે ટોપિક લખાવ્યા છે એ લખીને યાદ રાખજો કેમ કે બુકમાં તમને એવું સારું નહીં મળી રહે જેટલું મેં અહીં લખીને સમજાવ્યું છે ક્લિયર ચલો છેલ્લો ટોપિક કે જે આંતરિક ઉર્જાના ફેરફાર સાથે સંકળાયેલો છે એને આપણે નામ આપશું ઉષ્મા ગતિશાસ્ત્રનો થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો પ્રથમ નિયમ બહુઆઈ ક્વેશ્ચન છે દાખલામાં વપરાય છે અને બે માર્ગમાં પ્રશ્ન તરીકે પણ પૂછાય શકે તો ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમને સમજાવી એનું ગાણિતીય સ્વરૂપ આપો સૂત્ર ફોર્મ્યુલા આપો દાખલા ગણવા માટેની તો સમજો મેં મારી રીતે સમજાવી છે બુકમાં કંઈક આપી જ છે પણ એમાં ડાયરેક્ટ આપી દીધું છે અને હું તમને સમજાવીને વર્ણન કરવા માગું છું પોઈન્ટ ટુ પોઈન્ટ સમજજો ધારો કે કાર્ય અને ઉષ્મા બંને ભણી ગયા ને તમે કાર્ય પણ ભણી ગયા ઉષ્મા પણ ભણી ગયા તો બંનેના સંદર્ભમાં હોય તો મતલબ કાર્ય પણ થયું હોય અને ઉષ્મા પણ આપવામાં આવી હોય તો એવા બંને કિસ્સાના સંદર્ભમાં આંતરિક ઉર્જાનો ફેરફાર ગણાવો દર્શાવો તો એ ફેરફાર કઈ રીતે દર્શાવશો તો સૌપ્રથમ કોઈ એક પ્રણાલી લઈ લો જે પ્રણાલીની આંતરિક ઉર્જા શરૂઆતમાં ધારો કે યુ વન છે શરૂઆતની તો ઇનિશિયલ કેટલી હોય યુ વન છે હવે એમાં ઉષ્મા આપો ઉષ્મા ક્યુ આપી તો શું થયું તો બાળકો અહીંયા ઉષ્મા આપવામાં આવી છે કોને પ્રણાલીને એટલે આ જે ઉષ્મા હશે ને પ્લસ ક્યુ તરીકે આવી યુ વનમાં જો મેં લખ્યું યુ વન પ્લસ ક્યુ હવે કોઈ પણ વસ્તુમાં તમે ઉર્જા આપો તો ઓબ્વિયસલી કાર્ય થવાનું છે સમજો તમે શું કરવા જઈ રહ્યા છો પ્રણાલીને ઉષ્મા આપો છો તો પ્રણાલીમાં ઉષ્મા આપવાથી પ્રણાલી પર શું થાય કાર્ય થાય કાર્ય કેવું થાય પ્રણાલી પર થાય છે ને એટલે પ્લસ ડબલ્યુ તો આવું બધું થાય તો પ્રણાલીને કંઈક નવી અવસ્થા મળે કાર્ય થવાથી કે યુટુ જે આપણી અંતિમ અવસ્થા છે એટલે આ બધાના બરાબર આવશે યુ હવે ધારો કે યુટુ નહીં રહેવા દો યુ ને ત્યાં જવા દો તો લખાયશું યુ ટુ માઇનસ યુવન વધ્યું કોણ ક્યુ પ્લસ ડબલ્યુ હવે કોઈ પણ બે આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે થાય ડેલ્ટા યુ ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ તો બધા સૂત્ર મળી ગયું આને કહેવાય ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ કે જે શું બતાવે છે આપણને ઉષ્મા આપો એટલે કાર્ય થાય કાર્ય આપો એટલે શું થાય પ્રારંભિક અને અંતિમ બે અવસ્થા મળે અને આ સમીકરણ જે છે તમારી પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધારિત છે કારણ કે પદાર્થની પ્રારંભિક અવસ્થા પણ હોવી જોઈએ અંતિમ અવસ્થા પણ હોવી જોઈએ તો ઉષ્મા ગતિ શાસ્ત્ર લાગુ પડે અને એ વસ્તુ સમજાવતો આ પ્રથમ સમીકરણ છે માટે આપણે એને પ્રથમ નિયમ તરીકે લઈએ છીએ ઓકે બાળકો સમજ પડી યા ન પડી આયા ના અને બીજી બાબત યાદ રાખજો જે દર્શાવે છે કે નિરાલી પ્રણાલી આવી ગયું કાંઈ ખુલ્લી પ્રણાલી હતી બંધ પ્રણાલી હતી અને ગતિ નિરાલી પ્રણાલી કે જેમાં ઉષ્મા આવે પણ નહીં જાય પણ નહીં દ્રવ્ય બહાર નીકળે પણ નહીં દ્રવ્ય અંદર આવે પણ નહીં તો એવી પ્રણાલીને આપણે કહેતા નિરાલી પ્રણાલી અને નિરાલી પ્રણાલીમાં આવું થવું હતું હોવાના કારણે કુલ ઉર્જા કેવી રહે અચળ કારણ કે કોઈ વસ્તુ આવવાન નથી કોઈ વસ્તુ જવા નથી અવસ્થાનો ફેરફાર થઈ જ ફેરફાર તો થવાનો જ છે પણ છતાં પણ આ ઉજાવ થવાની નથી તો કુલ ઊર્જા કેવી રહી અચળ રહે છે અને આને આપણે દ્રવ્ય સંચયનો નિયમ ઉર્જાનો વિનિમયનો નિયમ પણ કહી શકો છો કે સમગ્ર યુનિવર્સલની ઊર્જા અચળ રહે છે એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય છે આવું ઘણું બધું કહેતા હોઈએ છે ઓકે ચલો બોરિંગ થવાની જરૂર નથી કાર્ય અને ઉષ્માના સંદર્ભમાં સૂત્ર પ્રથમ નિયમ બીજું જે માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધારિત છે અને એવું દર્શાવે છે કે સમગ્ર વિશ્વની ઉર્જા અચલ રહે છે પણ ધારો કે એવું કે છે કે કાર્ય જ ન થયું તો આ જે વાત કરી એમાં ધારો કે કાર્ય ન થયું કાંઈ વાંધો નહીં બેટા સૂત્રમાં કાર્ય બરાબર મૂક્યો ઝીરો ભાઈ કાર્ય થયું નથી તો આઈ થિંક ઉષ્મા પણ નહીં અપાણી હોય તો કે ઉષ્મા પણ ઝીરો કરી દો કાર્ય પણ ઝીરો કરી દો તો શું આવે તો ડેલ્ટા યુ બરાબર ઝીરો ડેલ્ટા યુ બરાબર ઝીરો આવ્યોનો મતલબ ખબર બેટા અવસ્થા બદલાણી જ નથી શું થયું બેટા અવસ્થા બદલાય નહીં જે યાદ રાખજો કાર્ય પણ ન આપો મતલબ કાર્ય પણ ન કરો ઉષ્મા પણ ન આપો તો એવી પરિસ્થિતિમાં આંતરિક ઉર્જાનો ફેરફાર ઝીરો મળે ઝીરો મળેનો અર્થ ખબર પડે યુ ટુ ને બંને સરખા મળ્યા પહેલા જે આંતરિક ઉર્જા ઉર્જા છે મળી એટલે ક્યારે આવું થાય જ્યારે કાર્ય કરવામાં ન આવે ત્યારે તો આ ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ છે પૂછાય તો લખી કાઢવાનો ઓકે નોટ કર લો એકાદ એમસીક્યુ કોવિડ આપણે ટેક્સ્ટબુકના બુકના જોઈ લઈએ અત્યારે જ નોટ કર્યો આ ઓકે તો આજના લેક્ચરમાં જે કંઈ ટોપિક ભણ્યા એને રિલેટેડ આપણે કોઈડો સોલ્વ કરી નાખીએ એટલે આઈ હોપ કે બધાને કન્સેપ્ટ ક્લિયર થઈ જાય યસો નો ચલો કોયડા નંબર સિક્સ પોઈન્ટ વન શું કહે છે કે ભાઈ પ્રણાલીની આંતરિક ઉર્જાનો ફેરફાર પ્રણાલીની આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો થશે કેવો મળશે ક્યારે જો ત્રણ ક્વેશ્ચન આપ્યા છે તો પહેલો ક્વેશ્ચન એવું કહે છે કે જ્યારે પ્રણાલી વડે પર્યાવરણ જો આંતરિક ઉર્જાનો ફેરફાર શોધવાનો છે તો ક્યુ પ્લસ ડબલ્યુ આ આપણું સૂત્ર છે રાઈટ હવે આમાં કિંમતો મૂકવાની છે લખાણ પરથી પ્રણાલી વડે પર્યાવરણમાંથી ઉષ્મા શોષાય નથી એટલે પર્યાવરણમાંથી પ્રણાલીમાં ઉષ્મા આવી નથી દેટ મીન્સ કે ક્યુ બરાબર ઝીરો કોઈ પણ ઉષ્માની આપલે થઈ નથી પણ પ્રણાલી ઉપર કાર્ય થયેલ છે પ્રણાલીની ઉપર કાર્ય થયું છે ધેટ મીન્સ પ્લસ ડબલ્યુ આવશે તો ડેલ્ટા યુ બરાબર ક્યુ કાર્ય પ્રણાલી ઉપર થયું છે એટલે પ્લસ આવે એટલે ડેલ્ટા યુ બરાબર પ્લસ વર્ક આ જવાબ મળશે હજી આગળ પૂછવેલું છે કે પ્રણાલીની દિવાલો કેવા પ્રકારની હશે ભાઈ સમોસમી દિવાલો હશે કેવી છે કેમ ભાઈ સમોસમી દિવાલ કે આપણે આગળ ભણી ગયા છીએ બાળકો કે જ્યાં ઉસ્માની આપલે ન થાય એ દિવાલો કેવી હોય સમોસમી હોય એટલે પહેલાંનો જવાબ મળી ગયો આગળ પ્રણાલી પર કાર્ય થયેલ નથી ભાઈ સૂત્ર કયું આપણું ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ કાર્ય થયું નથી ડબલ્યુ બરાબર ઝીરો પણ ઉષ્માનો જથ્થો ક્યુ પ્રણાલીમાંથી લઈને પર્યાવરણને આપવામાં આવ્યો છે એટલે અંદરથી બહાર ગયો ધેટ મીન્સ કે એની ઉષ્મા કેટલી લેવાની બધા માઇનસ ક્યુ એટલે ડેલ્ટા યુ બરાબર આવશે માઇનસ ક્યુ આ જવાબ આવશે પ્રણાલીનો દિવાલો કેવી હશે ભાઈ પ્રણાલીની દિવાલ કેવી છે ઉષ્માનો જથ્થો અંદરથી બહાર ગયો ધેટ મીન્સ કે પાત્રની જે કાંઈ દિવાલો હશે પાત્રની દિવાલો ઉષ્માનું વહન કરતી હશે એટલે ઉષ્માનું વહન કરતી હોય એવી દિવાલો અહીંયા હશે તો જ ગયો હોય ને ઉષ્મા બહાર પર્યાવરણમાં જવાબ આવશે ડેલ્ટા યુ બરાબર માઇનસ ક્યુ ક્લિયર ચલો આગળ ત્રીજો પ્રશ્ન પ્રણાલી વડે કાર્ય થયેલું છે એટલે સૂત્ર શું આવશે બટા ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ અહીં કાર્ય થયેલું છે કોના પર પ્રણાલી વડે થયું છે એટલે માઇનસ ડબલ્યુ અને જો પ્રણાલી ઉપર થાય તો પ્લસ પ્રણાલી વડે કે દ્વારા થાય તો માઇનસ બીજું પ્રણાલીને ઉષ્મા ક્યુ આપેલ છે એટલે ઉષ્મા કેવી મળશે બટા તો ઉષ્મા આપેલી છે ને એટલે પ્લસ કિંમતો મૂકો તો ડેલ્ટા યુ બરાબર ક્યુ તો પ્લસ જ છે ડબલ્યુ કેવો બધા માઇનસ આ થઈ ગયો તમારો જવાબ પૂછ્યું શું છે કેવા પ્રકારની પ્રણાલી હશે હવે જુઓ કાર્ય તો તમે જોયું કે પ્રણાલી દ્વારા કરવામાં આવ્યું છે એટલે અંદર કરવામાં આવ્યું છે ઉષ્મા ક્યુ અંદર આપવી પડી છે એટલે પ્રણાલી આખી આખી બંધ હશે કેવી છે બંધ પ્રણાલી તરીકે વર્ત હશે નોટ કરી લેજો અઘરું કંઈ નથી સિમ્પલ જ છે કન્સેપ્ટ ભણો એપ્લાય કરતા શીખો એટલે બધું આવડે બેટા ઉષ્માગતિ શાસ્ત્રમાં આજના લેક્ચરમાં આપણે ભણ્યા કે આંતરિક ઉર્જા શું છે અને એ આંતરિક ઉર્જામાં ફેરફારો કઈ રીતે લાવી શકાય જો ફેરફારો લાવી શકાય તો એ અવસ્થા વિધેય થયું અવસ્થા વિધેય થયું મતલબ ઉષ્માગતિ શાસ્ત્ર ત્યાં એન્ટ્રી મારે હા યા ના તો કઈ રીતે ઉષ્માગતિ શાસ્ત્ર જોયું એ આજના લેક્ચરમાં તમને ખ્યાલ આવી ગયો હશે છતાં પણ ન સમજાય મારો કોન્ટેક કરી શકો છો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ